ગરીબ તેમજ પછાત વર્ગના દર્દીઓ માટે વલસાડની સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન. વલસાડની સિવિલ હોસ્પિટલ સૌપ્રથમ 1987માં શરૂ થઈ હતી ત્યારે તેની ક્ષમતા 50 બેડની હતી, જે ધીરે ધીરે વધવા લાગી અને થોડા સમયમાં 150 બેડની થઈ. વર્ષ 2011માં હોસ્પિટલની સિલ્વર જુબલી હતી, તે વખતે 300 બેડની કેપેસિટી હતી અને હાલમાં અંદાજે 650 બેડ સિવિલ હોસ્પિટલ ધરાવે છે. તેમજ GMERS મેડિકલ કોલેજ આવી સિવિલ હોસ્પિટલમાં વલસાડ, નવસારી, ધરમપુર, ડાંગ તેમજ મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આવે છે. 24/7 ઇમરજન્સી સેવા હોય છે. દવા, સર્જરી, રોગ તેમજ નાના છોકરાઓ માટેના ડૉક્ટર તેમજ ચામડીના રોગ માટેના ડૉક્ટર, આમ 11થી પણ વધારે ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. કોઈ પણ ટેસ્ટ કરાવવો હોય તો સિવિલ હોસ્પિટલમાં એ મફતમાં થઈ જાય છે. તેમજ દર્દીઓને લાવવા લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સની સેવા નિઃશુલ્ક છે. ગરીબ દર્દીઓ જેઓની ચકાસણી તેમજ ઓપરેશન અને દવા માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી, ત્યાં સુધી કે લોહી પણ તેમને મફતમાં મળી રહે છે. સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હિના પટેલ સ્ત્રીરોગના નિષ્ણાંત છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 12 વર્ષથી અહીં સેવા આપી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં ગરીબ વર્ગના તેમજ પછાત વર્ગના દર્દીઓ ગુજરાત તેમજ મહારાષ્ટ્રથી પણ ડિલિવરી માટે આવે છે. કોઈ પણ જાતની ફી તેઓ લેતા નથી અને હાલમાં સાંસદ ધવલભાઈ પટેલે એમની હોસ્પિટલને વિઝિટ લીધી હતી અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સેવા માટે હાજર રહીશ તેવું પણ એમણે જણાવ્યું હતું. ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ભાવેશ ગોયાનીએ જણાવ્યું હતું કે હાલમાં 830 અદ્યતન બેડની સુવિધા છે અને 22 જાતના ડિપાર્ટમેન્ટ છે, 6 મોટા ઓપરેશન થિયેટર છે અને લેટેસ્ટ સિટી સ્કેન મશીન પણ કાર્યરત છે. હું ડૉક્ટર હિના પટેલ, પ્રોફેસર એન્ડ હેડ ઓબસ્ટેટ્રિક અને ગાયનેક ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 12 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું GMERS મેડિકલ કોલેજ વલસાડમાં. આપણા અહીંયા આપણે ઓબસ્ટેટ્રિક વિભાગમાં કપરાડા, આહવા, ડાંગ, માઝદા, મહારાષ્ટ્ર દરેક જગ્યાથી આપણી પાસે ડિલિવરી માટે પેશન્ટ આવે છે અને જેને આપણે 24/7 આપણે ફ્રીમાં આપણે સારવાર આપીએ છીએ. અહીં આપણે જે JSSKની જે સુવિધા સ્કીમ છે એના અંતર્ગત આપણે દરેક પેશન્ટને 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર આપણે ફ્રીમાં સારવાર આપીએ છીએ. એમાં બ્લડ બી આપણે કોઈ પણ પેશન્ટને બ્લડની બી ગમે ત્યારે જરૂર હોય તો એ બી મફતમાં જ આપવામાં આવે છે આપણી હોસ્પિટલમાં. અને આપણી હોસ્પિટલમાં તારીખ 14/6 રોજ આપણા માનનીય સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા પણ આપણી હોસ્પિટલમાં વિઝિટ લેવામાં આવી હતી એમના દ્વારા. નમસ્તે, હું ડૉક્ટર ભાવેશ ગોયારી, ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS હોસ્પિટલ વલસાડ. હું આપને હોસ્પિટલ વિશે થોડી માહિતી આપવા માગું છું. GMERS હોસ્પિટલ વલસાડ 830 બેડની અદ્યતન હોસ્પિટલ છે. અહીં મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, બાળકો વિભાગ, ચામડીનો વિભાગ, માનસિક રોગોના વિભાગ, ટ્રોમા સેન્ટર તથા અદ્યતન સુવિધાવાળા 22 ડિપાર્ટમેન્ટ છે. અહીં અમારે અધૂરા મહિને જન્મેલા તથા વજન ઓછાવાળા બાળકોની સારવાર માટે અદ્યતન PICU, NICU તથા SNCU છે. ડિલિવરીમાં કોમ્પ્લિકેટેડ કેસવાળા માટે અદ્યતન ઓબસ્ટેટ્રિક ICU છે. અમારી પાસે 6 મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, ઓર્થોપેડિકના એક્સપર્ટ ડૉક્ટરો છે અને તમામ પ્રકારના માઇનર તથા મેજર ઓપરેશન સરળ અહીંયા સારી રીતે થાય છે. અહીં દર્દીના નિદાન માટે 24/7 અદ્યતન લેબોરેટરી છે તથા રેડિયોલોજી વિભાગમાં સોનોગ્રાફી, ડિજિટલ એક્સરે, સિમેન્સનું 16 સ્લાઇસનું સિટી સ્કેન મશીન છે અને બધી સારવાર ફ્રીમાં થાય છે. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.